મોટી ખુંટાવાડા ખાતે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ RCM સેવા દિવસની ઉજવણી કરવામાં આવી. મોટી ખુંટાવાડ ખાતે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ RCM સેવા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વાડી વિસ્તાર પ્રાથમિક શાળામાં પ્રાણગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તેમાં યોગ સેશન્સ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. દરેક વૃક્ષનું જતન કરવાની જવાબદારી સાથે શપથ લેવામાં આવ્યા. નયા ભારતના નિર્માણ માટે કામ કરતું આ અભિયાન નારી સશક્તિકરણ, આરોગ્ય, એમ્બ્યુલન્સ કો રસ્તા દો જેવા અનેકવિધ ઉદ્દેશ્યો સાથે કામ કરતું અભિયાન છે. ગામના મુખ્ય માર્ગમાં હાઇજીન રેલી કાઢવામાં આવી, સાથોસાથ રક્તદાન માટે નોંધણી કરવામાં પણ આવી. આ સમગ્ર કાર્યક્રમ ક્રાંતિકારી ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. નમસ્કાર મિત્રો, આજના દિવસે 16 સપ્ટેમ્બરના રોજ મોટા કુટોડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગરના આંગણે RCM પરિવાર દ્વારા સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મોટા ખુટોડાની પરા વિસ્તારની શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષોનું જતન કરવાના શપથ લેવામાં આવ્યા અને એક એક વૃક્ષની જવાબદારી એક એક વ્યક્તિ દીઠ લેવામાં આવી અને સંપૂર્ણ દેશનું નવનિર્માણ કેવી રીતે થાય એ અંગેની ચર્ચા અને શપથવિધિ કરવામાં આવી. ભારતની અંદર વધુમાં વધુ વૃક્ષો હોવાય એવા સૌએ શપથ લીધા છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. નમસ્કાર, જય ભારત, જય હિન્દ. આજે ખુંટવડા મુકામે મહુવા તાલુકો ભાવનગર ડિસ્ટ્રિક્ટ RCM દિવસ નિમિત્તે અમે લોકો આજે અહીંયા મળ્યા છીએ ખુંટવડાની અંદર. અને આ સ્કૂલનું પ્રાંગણ છે. RCM દર 11 તારીખે સેવા દિવસ ઉજવે છે, જેની અંદર અલગ અલગ અમારા કાર્યક્રમો હોય છે, જેમ કે વ્યસન મુક્તિ, પછી લાઈવ રક્ત ડોનેશન, એમ્બ્યુલન્સને માર્ગ આપવો એના માટેની જાગૃતિ, મહિલા સ્વચ્છતા અભિયાન, ત્યાર પછી સંપૂર્ણ શિક્ષા અભિયાન, બાળકોને અમે ટ્યુશન દ્વારા આ બધું આપીએ છીએ અને વૃક્ષ વૃદ્ધિ અભિયાન આ મારું ઓલરેડી ચાલે છે. અને હેતુ એવો છે કે આ બધી વાતો, આ બહુ મોટી ચેલેન્જ છે આજ દેશની, અને RCM બહુ મોટા પાયે આજે આના ઉપર કામ કરે છે. જ્યાં જ્યાં ભારતનો તિરંગો જાય છે ત્યાં દરેક જગ્યાએ આજે પૂરા ભારતમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે બધી. અમે પણ આજે બધા મળ્યા છીએ, ગામવાસીઓને વાત કરી, જાગૃતિ લાવ્યા અને અત્યારે અહીંયા લગભગ અમે 100થી વધુ વૃક્ષો અહીંયા વાવવાના છીએ આજે. અને એ જવાબદારીથી વાવવાના છીએ કે અમે એને પાછા પાલન પોષણ કરવાના છીએ. અને ધન્યવાદ આજે બધા ગામ લોકોએ પણ અહીંયા રહી અને તમે મને સહયોગ આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.